વાવાઝોડાથી શહેરમાં નુકસાન થયું છે ત્યારે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે બનાવાયેલા ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ ડોમ ભારે પવન અને વરસાદથી ધરાશાયી થયા છે। અન્ય ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ સ્થળ પર પણ આવી જ સ્થિતિ છે। વિવિધ સ્થળે એન્ટીજન ટેસ્ટિંગ ડોમ પણ તૂટી પડ્યા છે। વેક્સિનેશન ડોમ પણ જમીન દોસ્ત થઈ ચૂક્યા છે। જો કે વેક્સિનેશન બંધ હોવાથી થોડી રાહત ચોક્કસ છે, પરંતુ ટેસ્ટિંગને લઈને સમસ્યા સર્જાઈ શકે છે। એમાં પણ ચોમાસા દરમિયાન જીએમડીસી ગ્રાઉન્ડમાં પાણી ભરાય છે, ત્યારે ચોમાસા દરમિયાન જીએમડીસી ગ્રાઉન્ડમાં ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ શરૂ રહેશે કે કેમ અને ટેસ્ટિંગ માટેના સ્થળ બદલાશે કે કેમ તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે। જીએમડીસી ગ્રાઉન્ડના દ્રશ્યો જે છે કે જ્યાં આરટીપીસીઆર ટેસ્ટ માટે ડ્રાઈવ થ્રુ આરટીપીસીઆર ટેસ્ટિંગ જે છે તે શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ આ તાઉતે વાવાઝોડાને લઈને ભારે પવન અને વરસાદના કારણે આ જે ટેસ્ટિંગ ડોમ જે છે તે ઉડી ચૂક્યા હતા, જેના કારણે એક જે ટેસ્ટિંગની પ્રક્રિયા જે છે તેમાં સમસ્યા સર્જાઈ છે। માત્ર જીએમડીસી ગ્રાઉન્ડ નહીં પરંતુ કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ અને જેટલે પણ ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ પ્રક્રિયા શરૂ કરાઈ હતી તે તમામ જગ્યા ઉપર આ પ્રકારની અસર જોવા મળી છે। સાથે જ જે કેટલાક સ્થળો ઉપર જે એન્ટીજન ટેસ્ટિંગ માટે ડોમ ઉભા કરવામાં આવતા તે પણ પડી ભાંગ્યા છે। એટલે કે સીધી રીતે આ તાઉતે વાવાઝોડાને કારણે એક કુદરતી આફતો સર્જાઈ છે, પરંતુ સાથે જ આ ટેસ્ટિંગ ડોમ પડી ભાંગતા ત્યાં પણ જે છે સીધી રીતે અસર જોવા મળી રહી છે, જેના કારણે ટેસ્ટિંગ ક્યાં કરવું તે પણ લોકો માટે પ્રશ્ન ઉભો થયો છે। સાથે જે પ્રકારે જીએમડીસી ગ્રાઉન્ડની જો વાત કરવામાં આવે તો જીએમડીસી ગ્રાઉન્ડ જે છે તે ગ્રાઉન્ડની અંદર ચોમાસા દરમિયાન આ જ પ્રકારે પાણી ભરાઈ જતા હોય છે, એક ગ્રાઉન્ડ જે છે તે તળાવમાં ફેરવાઈ જતું હોય છે તે સમય દરમિયાન। હવે જ્યારે ચોમાસું નજીક આવી રહ્યું છે તે સમય દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ જગ્યા ઉપર આ ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ શરૂ રાખશે કે પછી જગ્યા બદલશે તે એક પ્રશ્ન ઉભો થયો છે, પરંતુ હાલ જે પ્રકારે સમસ્યા સર્જાઈ છે તેને દૂર કરવી ખૂબ જરૂરી છે, જેથી કરીને કોરોના કાળ ઉપર સીધી રીતે અસર ના પડે અને સાથે લોકોની સમસ્યા પણ જે છે તે દૂર કરી શકાય। કેરોમેન નટવર પરમાર સાથે દશરથ રાવલ, TV9 અમદાવાદ।